હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 5 ની અંદર કમ્પ્યુટર પરિચય ની અંદર આપણે શું જોશું? ચેપ્ટર નંબર 4, જેનું નામ છે વિન્ડોઝ પરિચય. વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ એટલે શું તે આપણે આજે જોવાનું છે. આપણે આગળ ધોરણ 4 ની અંદર પણ એક ચેપ્ટર આવતું વિન્ડોઝ, તેના વિશે આપણે આગળ જોઈ ગયા હતા. પણ હવે આપણે જોશું ધોરણ 5 ની અંદર વિગતવાર વિન્ડોઝ પરિચય. ચાલો હવે આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, માહિતી તૈયાર કરવા માટે કોમ્પ્યુટર સૂચનાઓ પ્રોગ્રામ પ્રમાણે દાખલ કરેલા ડેટા પર શું કરે છે? પ્રોસેસ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ કોને કહેવાય? જ્યારે તમે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો, પહેલા તમારે શું હોય છે? કોમ્પ્યુટર બંધ હોય છે. પણ જ્યારે તમે સીપીયુ ની અંદર બટન પ્રેસ કરો ત્યારે શું થાય છે? આપ મેળે જ કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય છે. એ શું છે? તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. તેના વિશે આપણે આગળ જોશું. ચાલો હવે સમજાવીશ. શું કીધું છે? માહિતી તૈયાર કરવા માટે કોમ્પ્યુટરને શું આપવી પડે છે? સૂચનાઓ આપી. પછી દાખલ ડેટા કરેલા પર શું કરે છે? પ્રોસેસ કરે. એટલે તમને ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પણ વસ્તુ છે, તમારે પહેલા શું કરવું પડે? ટીચર તમને શું આપે? માહિતી આપે. એટલે એ માહિતી પ્રમાણે તમે શું કરો છો? વર્ક કરો છો. વર્ક કર્યા પછી શું કરો છો? તમે ડેટા એટલે કે માહિતી મેળવો. પછી તમે શું કરો છો? દાખલ કરો. પછી એના ઉપર શું થાય? પ્રોસેસ થાય. ત્યાર પછી જ તમને પરિણામ મળે છે. ડેટા અને માહિતી કોઈ સ્વરૂપમાં હોઈ શકે, એટલે કે પત્રોમાં હોઈ શકે, આંકડામાં હોઈ શકે, ધ્વનિમાં હોઈ શકે, ચિત્રો પણ હોઈ શકે. કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કોમ્પ્યુટરને કોની જરૂર પડે છે? હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. તેમજ કોમ્પ્યુટરને ચલાવવા માટે કોની જરૂર પડે? તો કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. ચાલો આપણે એની પરિભાષા નવા શબ્દોમાં સમજીએ. કોને હાર્ડવેર કહેવાય, કોને સોફ્ટવેર કહેવાય અને કોને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. જો આ બધી વસ્તુ હોય તો જ તમારું કોમ્પ્યુટર પરફેક્ટ હોય છે. ચાલો હવે આપણે જોશું હાર્ડવેર કોને કહેવાય. કોમ્પ્યુટરના બધા સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ બોક્સમાંની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ વગેરે તેને જોઈ શકો તથા સ્પર્શી શકો તેને શું કહેવાય? હાર્ડવેર. જો વિદ્યાર્થી મિત્રો, ટૂંકી અને ટચની વ્યાખ્યા હાર્ડવેર એટલે શું? જે વસ્તુને તમે જોઈ શકો અને જે વસ્તુને તમે ટચ કરી શકો એવા વસ્તુને શું કહેવામાં આવે છે? હાર્ડવેર. એટલે એક્ઝામ્પલ તરીકે તમે કીબોર્ડને જોઈ શકો અને ટચ પણ કરી શકો, માઉસને પણ જોઈ શકો અને ટચ કરી શકો, મોનિટરને અને સીપીયુ બોક્સને શું કરી શકો છો? જોઈ શકો છો અને ટચ કરી શકો એવી વસ્તુને તમે શું કહી શકો? હાર્ડવેર. ચાલો હવે જોશું સોફ્ટવેર. કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલા પ્રોગ્રામ અને માહિતીને શું કહેવામાં આવે છે? સોફ્ટવેર. કોમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તેને પણ સોફ્ટવેર કહેવાય છે. જો સોફ્ટવેર એટલે શું? તમે એને જોઈ શકો છો પણ ટચ કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોગ્રામ છે, એટલે કે દાખલા તરીકે પેન્ટ છે, પેન્ટ તમારો શું છે? સોફ્ટવેર પણ કહી શકો અને પ્રોગ્રામ પણ કહી શકો. તેની અંદર તમે કામ કરી શકો, જોઈ શકો પણ પેઇન્ટ વિન્ડોને ટચ કરી શકતા નથી. કોમ્પ્યુટરની અંદર સંગ્રહ એટલે પહેલેથી ને જે પ્રોગ્રામ આવતા હોય, એક્ઝામ્પલ તરીકે નોટપેડ છે, વર્ડપેડ છે, પેન છે, કેલ્ક્યુલેશન છે, વર્ડ આર્ટ છે, તે બધું તમારું શું છે? સોફ્ટવેર કહેવામાં આવે છે. ચાલો હવે જોશું ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું. કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને શું કહેવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કોમ્પ્યુટર ચલાવવા માટે જેની જરૂર છે, એક તો તમે એમ કહેશો ટીચર વીજળીની પણ જરૂર પડે, નહીં એને શું કહેવામાં આવે છે? એ તો પાવર માટે. પણ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો